નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ગુજરાતમાં નહીં ચૂકાય વરસાદની એક પણ ખબર. વરસાદની તમામ ખબરો સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી પર, વરસાદનું પાણીદાર રિપોર્ટિંગ ન્યૂઝ 18 ગુજરાતી પર, વરસાદના તમામ સમાચાર માત્ર ન્યૂઝ 18 ગુજરાતી પર. વરસાદના સૌથી દમદાર સમાચારો અમે આપને બતાવવા જઈ રહ્યા છે. આ તરફ વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે 7 વાગ્યા સુધીમાં 24 તાલુકામાં ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો, સૌરાષ્ટ્રને અને કચ્છના વિસ્તારોને બાકાત કરતા તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે. લાંબા સમય બાદ 24 જેટલા તાલુકાઓમાં ઓરેન્જ, જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 33માંથી 24 જેટલા જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 10 કલાકમાં 109 તાલુકામાં વરસાદ થયો છે. વડગામમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ થયો છે. નડિયાદમાં 4 ઇંચ વરસાદ થયો છે. મહુધામાં 3.5 ઇંચ વરસાદ, બગસરા દહેગામમાં 3.5 ઇંચ વરસાદ, સાગબારામાં 3.5 ઇંચ વરસાદ, કપડવંજમાં 2.5 ઇંચ વરસાદ, પોશીના ઉમરપાડામાં 2.5 ઇંચ વરસાદ, કલોલ સુચિત્રામાં 2.5 ઇંચ વરસાદ થઈ રહ્યો છે. કુકરમુંડા ડીડિયાપાડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. તો 10 કલાકમાં 109 તાલુકામાં ધોધમાર વરસાદ અત્યાર સુધીમાં કાપી ચૂક્યો છે. આણંદના ખંભાતમાં છેલ્લા 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ થયો છે. સરદાર ટાવરથી મોચીવાડનો રસ્તો પાણીમાં ગરકાવ છે. રસ્તા પર વરસાદી પાણીનો તીવ્ર પ્રવાહ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીમાં પાર્ક કરેલી કાર અને બાઇક તણાતા જોવા મળી રહ્યા છે. પહેલા ધોધમાર વરસાદનું જોર જોવા મળ્યું અને ત્યારબાદ પાણીના વહેણનો પ્રકોપ. ધસમસતા પ્રવાહમાં મસમોટા વાહનો રમકડાની જેમ પાણીમાં તરવા લાગ્યા. ભારે વરસાદના આ ભયાવહ દ્રશ્યો આણંદના ખંભાતના છે. માત્ર 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ કાપ્યો અને ત્યારબાદ જે સ્થિતિ સર્જાય એ જોઈને ખંભાતવાસીઓના હોશ ઉડી ગયા. સરદાર ટાવરથી મુચીવાડનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો. ચારે કોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આકાશમાંથી વરસેલા પાણી સામે જમીનનું જોર જરા પણ ન ચાલ્યું. રસ્તા પર વરસાદી પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો અને સાથે વરસાદી પાણીમાં પાર્ક કરેલી કાર, બાઇક સહિતના કેટલાય વાહનો તણાવા લાગ્યા. જાણે રમકડા મૂકી દીધા હોય ત્યાં આગળ અને રમકડાના વાહનો ત્યાંથી તણાતા હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા. માણસો પોતે આવ્યા, બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પણ નિષ્ફળ રહ્યા અને આજે નદી જાણે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ ગાડી પાર્ક કરેલી હતી અને જે માલિક છે તેમનું પણ કહેવું હતું કે ગાડી પાર્ક કરેલી હોવા છતાં આ પાણીના વહેણ એટલા ભયંકર હતા કે જાણે રમકડું મૂકી દીધું હોય અને રમકડું તણાતું હોય તે રીતે મારી ગાડી તણાવા લાગી હતી. ખંભાતના આ જળતાંડવના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક જનક અમે સાથે જોડાઈ ગયા છે ગ્રાઉન્ડ ઝીરો થી. જનક, જે રીતની પરિસ્થિતિ ખંભાતની અંદર જોવા મળી રહી છે હાલમાં, કઈ રીતનો વરસાદ છે, કયા કયા વિસ્તારો છે કે જ્યાં આગળ જળ તાંડવ છે? જે ચોક્કસ આજે ખંભાતમાં લગભગ 3:45 વાગે આણંદ જિલ્લાના ખંભાતમાં વરસાદ શરૂ થયો. લગભગ 2-2.5 કલાક બહુ ધોધમાર વરસાદ પડ્યો છે. 3-3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ખંભાતના જે મુખ્ય માર્ગો છે, મોચીવાડ છે, સરદાર ટાવર છે, એ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વાહનો પાણીમાં તળાયા છે. ખંભાતથી દરિયા તરફ જવાના રસ્તે પણ ખૂબ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અત્યારે અમે જ્યાં ઊભા છે એ આ ખંભાતનો સાલવા વિસ્તાર છે. ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ સાલવા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. તમે જોઈ શકો છો કે જળબંબાકારની સ્થિતિ છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. એટલે ચોક્કસ કહી શકાય કે ખંભાતની પરિસ્થિતિ અત્યારે ખૂબ ગંભીર છે. આ નીચાણવાળો વિસ્તાર છે ખંભાતનો, સાલવા વિસ્તાર કહે છે, જે પીઠ બજારની નજીક આવેલો છે. આપ જોઈ શકો છો કે અહીંયા જ્યાં તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે અને જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પાણી જ પાણી છે. અહીં લોકોના ઘરના આંગણા સુધી પાણી ભરાઈ ગયું છે. જી જનક, સૌથી વધારે મહત્વની વાત છે જે વાહનો તણાતા જોવા મળ્યા છે. આપ પણ જે રીતે જઈ રહ્યા છો, પરિસ્થિતિ એ છે કે કેડસમાં પાણી છે, હજી પણ વરસાદ ચાલુ છે. કયા કયા વિસ્તારો છે કે જ્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે? જે ચોક્કસ સિદ્ધાર્થ, આ જે અત્યારે હું જ્યાં વિસ્તારમાં ઉભો છું એ આ સાલવા વિસ્તાર કહે છે, પીઠ બજારની નજીક આવેલો આ વિસ્તાર છે. ઢીચણસમાં પાણી તો છે જ. અહીંયા ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ આ તરફ કે લોકોના રહેણાંકના મકાન છે ત્યાં સુધી પાણી છે. આ બધા નીચાણવાળા વિસ્તાર છે એટલે ચોક્કસ કહી શકાય હજી પણ વરસાદ ચાલુ જ છે. એટલે આ વરસાદી પાણીની આ જે તકલીફ છે એ ખૂબ ગંભીર તકલીફ છે. આનાથી લોકોના જનજીવન પર ચોક્કસ અસર થઈ છે. જી સિદ્ધાર્થ,
જી આભાર જનક સમગ્ર માહિતી બદલ. તો હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાહનો રમકડાની જેમ તણાઈ જાય છે, જે ભારે વરસાદ જે રીતે જનકે પણ જણાવ્યું કે તેટલો છે કે લોકો ઘરની અંદર પણ કેડસમા પાણીમાં રહેવા મજબૂર છે, તે રીતનો વરસાદ આવી ગયો છે. માનવામાં ન આવે પરંતુ 1.5-2 કલાકની અંદર તેટલો વરસાદ આવી ગયો આણંદના ખંભાત વિસ્તારમાં, ચોક બજાર વિસ્તારમાં અને આસપાસના વિસ્તારોની અંદર, કે જ્યાં આગળ લોકો ડૂબતા રહી ગયા છે. જે પણ લોકો ગ્રાઉન્ડ ફ્લોર પર હતા તે તમામ લોકો ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર પર જવા માટે મજબૂર બન્યા છે. જેટલા લોકો જઈ નથી શકતા તેઓ હજી પણ કેડસમા પાણીમાં રહેતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો પણ જીવના જોખમે જવું પડે તે પ્રમાણેની પરિસ્થિતિ છે. આ એક ગાડી નહીં, આવા અનેક વાહનો છે કે જે પાણીના પ્રવાહમાં જાણે નદીમાંથી આ વ્હીકલ પસાર કરવાનો પ્રયાસ કર્યો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે હકીકત એ છે કે રસ્તા પરથી મુખ્ય બજારમાંથી પાણીનું વહેણ તેટલું ભયંકર છે કે વાહનોના વાહનો તણાતા તેમાં નજરે પડી રહ્યા છે. તો આણંદ જિલ્લામાં ખંભાતમાં ભારે વરસાદ, પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ છે. ખંભાત નવરત્ન સિનેમા પાસે ભરાયા છે પાણી. ખંભાતથી દરિયા તરફ જવાના રસ્તે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રોડ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોની મુશ્કેલી પણ વધી ગઈ છે. ખંભાત પરા વિસ્તાર રાવળિયાવાડ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. રબારીવાડ બોચીવાડ વરસાદી પાણીમાં જોવા મળી રહ્યું છે. કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ છે અને તેને હજી પણ યથાવત હોય તે પ્રમાણેની જાણકારી મળી રહી છે. પરંતુ આ 2 ઇંચ વરસાદ જે આવ્યો છે તે કેટલાક વિસ્તારમાં જાણે 20 ઇંચ થઈ ગયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ કરતો જોવા મળી રહ્યો છે. લોકો પોતાના મકાનમાંથી બને તેટલા ઉપરની તરફ જવા માટે મજબૂર બન્યા છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં જેટલા લોકોના મકાન છે તેઓ ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર તરફ જતા નજરે પડી રહ્યા છે, કારણ કે તેટલો ભારે વરસાદ થયો છે વિસ્તારની અંદર કે જાણે નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. હાલનો જે આંકડો છે તે 1.5 કલાકમાં 3 ઇંચનો આંકડો છે. સાંબેલાધાર વરસાદથી રસ્તાની વચ્ચોવચ્ચ જાણે દરિયો આવી ગયો હોય, નદીઓ પણ નાની પડે આ વિસ્તારમાં તે પ્રમાણેનું પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. વરસાદની વચ્ચે પણ News18 ગુજરાતીના સંવાદદાતાનું પાણીદાર રિપોર્ટિંગ યથાવત છે. વરસાદના તમામ સમાચાર અમે આપને પળેપળની અપડેટ સાથે બતાવતા રહીશું અને તે માટે News18 ગુજરાતી જોવાનું આપ ચૂકશો નહીં. હાલના જે દ્રશ્યો છે તે આપ જુઓ કે જે પરિસ્થિતિની અંદર પણ News18 સંવાદદાતા ગયા છે કે જ્યાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે, પરંતુ આપને આ પરિસ્થિતિનો ચિતાર મળે જે રીતની પરિસ્થિતિનું નિર્માણ આણંદની અંદર ખંભાતની અંદર થયું છે છેલ્લા 1.5 કલાકમાં તે દેખાડવાનો અમારો પ્રયાસ છે. અને જે ગાડીના વહેણથી જ આપને ખ્યાલ આવશે, ગાડી જે વહેતી જોવા મળી રહી છે પાણીના વહેણથી, તેનાથી જ ખ્યાલ આવી જશે કે ત્યાં આગળ ઊભા રહેવું પણ કેટલું મુશ્કેલ થઈ રહ્યું છે એક સામાન્ય વ્યક્તિ માટે. ભારે પવન તો ફૂંકાઈ રહ્યો છે, વરસાદ હજી પણ યથાવત છે અને પાણી એનો રસ્તો કરી રહ્યું છે, વાહનોને પોતાની સાથે તાણીને લઈ જઈ રહ્યું છે. ટાવરથી મોચીવાડનો રસ્તો જે છે તે પાણીમાં ગરકાવ હોવાની જાણકારી મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત, જે મહિના પહેલા વરસાદ આવ્યો હતો ત્યારે પણ તેને આણંદને પાણી પાણી કરી દીધું હતું અને હવે ખંભાતમાં ભારે વરસાદ, પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. તો ખંભાતથી દરિયા તરફ જવાના રસ્તે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રોડ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. ખંભાત પરા વિસ્તાર રાવળિયાવાડ ઠેર ઠેર વરસાદી પાણી છે અને રબારીવાડ મોચીવાડમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. કલાકમાં 2 ઇંચ વરસાદ હજી પણ ચાલુ હોવાની જાણકારી છે. 1.25 કલાકની અંદર, 45 મિનિટની અંદર જ 2 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે અને હજી પણ પાણી યથાવત જોવા મળી રહ્યું છે. અંબાજીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અંબાજીમાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયો છે. હાઈવે પર ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે. રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણી ભરાતા અનેક વાહનો ખુટકાયા હતા અને બાઇક ચાલકો અટવાયા હતા. લોકો બાઇકને ધક્કો મારી પસાર થતા નજરે પડ્યા. એક ધર્મશાળામાં પણ અંદર સુધી પાણી ઘૂસી ગયા છે. હાઈવે નજીકની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અંબાજીમાં બહુ ત્રાસ છે. અમે યાત્રીઓ છે, આડીને અમારી ગાડીમાં ધોવા નીકળી ગયા. આટલા વરસાદમાં ગટરમાં પાણી નહીં જતા, કોઈ વ્યવસ્થા નહીં હે. શું કરો સાહેબ, અમે યાર બહાર ત્યાં અહીંયા ફસાઈ ગયા છે. પાણી લઈને નિકાલ નહીં, ગટર લઈને નિકાલ નહીં. રોડ ઉપર જો પાણી જો આવે તો વાહન ફસાઈ જાય છે. જેટલી વાર પાણી આવે છે અંબાજીમાં, ધરમશાળા રોડ ને પાણીનો વધારો થાય છે અંબાજીમાં.
જેટલું પાણી આવે એટલું એકદમ ભરપૂર થઈ ગયા છે. અને આ જગ્યા પર એટલું પાણી આજે અંબાજી જેટલું પાણી આજુબાજુ જેટલું વિસ્તાર હશે અંબાજી આ જગ્યા પર બધા ભરાય છે. આ પાણી ધરમશાળામાં અને આજુબાજુ વિસ્તારમાં જે નાના માણસો ચાલતા હોય આ પડી જાય છે રસ્તા પર. જ્યારે પણ વરસાદ આવે એક બે ઇંચ વરસાદ આવી જાય તો આ અહીંયા આવી જ હાલત થાય છે. અહીંયા જવાની સાધનોને જવાની તકલીફ, દુકાનની અંદર પાણી આવી જાય છે અને અમારે અમારા ધરમશાળાની અંદર પણ પાણી આવી જાય. તો આપશ્રીને નમ્ર અરજ કે આનો કોઈ યોગ્ય નિકાલ લાવવી નથી. શક્તિપીઠ અંબાજીમાં આજે બપોર બાદે ભારે વરસાદની શરૂઆત થઈ છે. ચોક્કસપણે આ વરસાદના કારણે જે રીતે હાઈવે માર્ગ છે પાણીમાં ગરકાવ થયો છે, અનેક વાહનોને મુશ્કેલી પડી છે. ગાડીના વાહનોમાંથી ધોળા નીકળતા નજરે પડ્યા છે. માણસ પણ પાણીમાં એ તણાયો હતો અને બાઇક પણ તણે. ચોક્કસપણે બતાવીશ કે અંબાજીમાં જે ધરમશાળા આવેલી છે આ ધરમશાળાનો ગેટ આપણે બતાવીશ કે આ ધરમશાળાનો ગેટ એમને બંધ કરવાની ફરજ પડી છે કે વરસાદી પાણી છે એ ધરમશાળામાં ઘૂસી જતા આ ધરમશાળાના ગેટ બંધ કરવાની ફરજ પડી હતી. હાઈવે માર્ગ છે, આ હાઈવે માર્ગ ઉપર આપણે જે રીતે જોઈ રહ્યા છો અનેક વાહનો જે મોટા વાહનો આરામથી નીકળી જાય છે, નાના વાહકોને ક્યાંય ને ક્યાંક ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટુ વ્હીલ વાહનો છે એ વાહનો અને ટુ વ્હીલરવાળાને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે. કેટલાક વાહનો પણ અહીં ખોટવાઈ ગયેલા નજરે પડ્યા હતા અને ચોક્કસપણે કહી શકાય છે કે આજે જે રીતે વરસાદ વરસી રહ્યો છે આવો વરસાદ કદાચ પહેલીવાર પડ્યો છે, પણ ચોક્કસપણે છે આ વરસાદના પગલે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રાહત ચોક્કસપણે જોવા મળી રહી છે, પણ અહીં વાહન ચાલકોને રાહદારીઓમાં મુશ્કેલી જોવા મળી હતી. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો અરવલ્લીના મોડાસાના ગાજણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઈસરોલ, મરડિયા પંથકમાં ધોધમાર વરસાદથી પાણી પાણી થયું છે. સરડોઈ ગામની ગલીઓમાં નદી જેવા નીર વહેતા થયા હતા. તો શામળાજી હાઈવે પર વિઝિબિલિટી ઘટી જવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી. તો માલપુર ભીરોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લામાં મેઘો મુશળધાર જોવા મળી રહ્યો છે. મોડાસા શામળાજી હાઈવે પર ગાજણ પાસે હાઈવે પર પાણી ભરાયા છે. આ શામળાજી તરફ જતો હાઈવે છે અને હાઈવે પર જોઈ શકાય છે કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને માલપુર તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ